નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આજે આપણે ધોરણ બાર ની અંદર બાયોલોજીમાં ચેપ્ટર નંબર ત્રણ અને જેમાં ટોપિક ત્રણ પોઈન્ટ છ ગર્ભ અને ગર્ભીય વિકાસ અને ગર્ભ સ્થાપન થયા પછી તમને ખબર ત્યારે કઈ અવસ્થા હતી ગર્ભકોષ્ઠ કોથળી અને એમાં સૌથી બાની તરફ ક્યુ સ્તર હતું ગર્ભપોષક સ્તર હવે ગર્ભસ્થાપન થઈ ગયા પછી આ જે ગર્ભપોષક સ્તરના કોષો છે એ ગર્ભપોષક સ્તરમાંથી આવા આંગળી જેવા પ્રવર્ધો બાર તરફ વિકાસ પામે આંગળી જેવા પ્રવર્ધો અને એ ગર્ભાશયની દિવાલમાં અંદર સ્થાપિત થાય છે આ જે ગર્ભાશયના દિવાલમાં આ વિકસતા ગર્ભમાંથી નીકળતા આંગળી જેવા પ્રવર્ધો છે જેને જરાયુ જ અંકુર કહેવામાં આવે છે અરે કોરિયોનિક વિલી તરીકે ઓળખવામાં આવે ક્યાંથી ઉત્પન્ન થયા જે વિકસતો ગર્ભ હતો એની ફરતે જે આવરણ હતું ગર્ભ પોષક સ્તર એમાંથી આંગળી જેવા પ્રવર્ધો કઈ બાજુ અરે ફરતે ગર્ભાશય ગર્ભાશયની દિવાલમાં પ્લગિંગ કરે છે આંગળી જેવા પ્રવર્ધ જેને જરાયું જ અંકુર કહેવાય અને આ રહ્યું છે અંકુર જે ગર્ભાશયની પેશીઓ અને માતાના રુધિર દ્વારા હવે આ અંકુરો ક્યાં દાખલ થયા તમે સમજો અહીંયા શું હતું તો તો કે અહીંયા ભાઈ આ ગર્ભાશયની દિવાલ હતી તો આ ગર્ભાશયની દિવાલમાં અંકુરકો દાખલ થયા અને આ બધી જગ્યાએ અહીંયા ગર્ભાશયની દિવાલ અહીંયાની રુધિર વાહિની યુક્ત રચનાઓ વગેરે જેવી રચનાઓ હતી આ ફરતે તો ગર્ભાશયની દિવાલ છે જ આ ગર્ભાશયની દિવાલ છે એમાં રુધિર કેશિકાઓ રુધિર વાહિની સંયોજક પેશી વગેરે જેવી રચનાઓ છે અને જે ગર્ભાશયની પેશી અને માતાના રુધિર દ્વારા ઘેરાયેલ છે કોણ આ અંકુરો અંકુરો શેના દ્વારા ઘેરાયેલા જોજો આમાંથી પછી આ ગર્ભાશયની દીવાલ છે ને ગર્ભાશયની દિવાલનું રુધિર છે અહીંયા સુધી પહોંચે કારણ કારણ કે જ્યારે સ્ત્રાવ થાય છે ને ત્યારે ગર્ભાશયની અધિચ્છદીય સ્તર તૂટી જાય છે એમાં રહેલી સંયોજક પેશીનું થોડુંક વિઘટન થાય છે રુધિર વાહિનીની એન્ડોથેલિયલ થોડા તૂટે અને રુધિર છે એ આ ખાડાઓમાં ભરાઈ જાય છે અને અંકુરો છે એ ગર્ભાશયની પેશીયુક્ત રચનાઓમાં જોવા મળે છે એટલે કહેવાનો મતલબ એ છે કે ગર્ભાશયની પેશી અને માતાના રુધિર દ્વારા આ અંકુરો ઘેરાયેલા હોય અંકુરોની ફરતે ગર્ભાશયની આ પેશી રચના તમને સ્પષ્ટ રીતે જોવા મળે છે હવે આ જરાયુ અંકુર જો હવન જો વાત ને જરાયુ અંકુર અને ગર્ભાશયની આ બધી પેશીઓ આ એકબીજા સાથે જોડાઈને સંયુક્ત રીતે અને માતાના શરીર વચ્ચે દ્રવ્યોની આપલે માટે રચનાત્મક અને ક્રિયાત્મક એકમ બનાવે છે જેને જરાયુ કહેવામાં આવે જેને પ્લાસેન્ટા કહેવાય પ્લાસેન્ટા અથવા તો જરાયુ એટલે વિકસતા ગર્ભમાંથી નિર્માણ પામેલા અંકુરો ગર્ભની પેશી દ્વારા સર્જાયેલા અંકુરો અને માતાના ગર્ભાશયની પેશીઓ અને સામાન્ય રીતે માતાના ગર્ભાશયની દિવાલની રચનાઓ અને એ બે વચ્ચે જે જોડાણ થાય દ્રવ્યોની આપલે માટેનો જે રચનાત્મક ને ક્રિયાત્મક એકમ બને તેને જરાયુ કહેવામાં આવે એટલે એક બાબત સ્પષ્ટ બહુ સરળ રીતે કહેવું હોય તો ગર્ભાશયની દિવાલ અને વિકસતા ગર્ભ વચ્ચેનું જે જોડાણ છે જ્યાંથી દ્રવ્યોની આપલે થાય છે એને જરાયું કહેવાય પણ એમાં કઈ ભાગો સંકળાયેલા હોય તો કે વિકસતા ગર્ભના જરાયુ જ અંકુર હોય અને ગર્ભાશયની કેટલીક પેશીયુક્ત રચના અને રુધિર હોય જે જરાયુ નિર્માણ કરે છે સારું વધારે ડિટેલમાં જોઈએ પણ આ બાબતને હવે જરાયુ ભ્રૂણ ને ઓક્સિજન અને પોષક ઘટકોનો પુરવઠો પૂરો પાડે છે જો આ જરાયુ દ્વારા દ્રવ્યોની આપલે થાય છે આ વસ્તુ મગજ મારીએ આ માતાના ગર્ભાશય ની ભાગ છે અને ગર્ભાશય નો ભાગ છે અહીંયા આ જે રુધિરયુક્ત રચનાઓ છે આ બધા રુધિર થી ખાડા ભરેલા છો અને આ જે વિકસતો ગર્ભ છે ને આ એની ગર્ભનાળ અને ગર્ભનાળમાંથી લંબાયેલી રુધિરવાહીની અહીંયા સુધી છે અહીંયા સુધી હવે ગર્ભ અંદર છે જો એને બધા પોષક દ્રવ્યોની જરૂર છે ઓક્સિજનની જરૂર છે એની અંદર કોષોમાં ચયાપચય થાય કાર્બન ડાયોક્સાઇડ પેદા થાય એ કાર્બન ડાયોક્સાઇડ એની અંદર નાઇટ્રોજનયુક્ત દ્રવ્યો છે તો એ નાઇટ્રોજનની યુક્ત દ્રવ્યો યુરિન દ્વારા પાસ પણ એના તો રુધિરમાંથી સીધું જવાનું છે એ ક્યાંથી પાસ કરશે તો એ બધું જ માતાના રુધિર સાથે આપણે વિકસતા ગર્ભની જે ઓક્સિજનની જરૂર છે એ ઓક્સિજન માતાના રુધિરમાંથી અહીંયા આવે બાળકના રુધિરમાં જે કાર્બન ડાયોક્સાઇડ સર્જાયેલો છે કાર્બન ડાયોક્સાઇડ માતાના રુધિરમાં જાય પોષક દ્રવ્યો છે માતાના રુધિરમાંથી આ બાળકની રુધિરમાં દાખલ થાય નકામા દ્રવ્યો છે એ પ્રસરણ દ્વારા બાળકના રુધિરમાંથી માતાના રુધિરમાં જાય આમ દ્રવ્યોની આપલે થાય છે તો સામાન્ય રીતે ભ્રૂણ છે એ ભ્રૂણ માતા અને બાળક છતાંય બેયનું તમે સમજો એના રુધિરના દ્રવ્યોની આપલે થાય પણ બેયના રુધિર સીધા સંપર્કમાં નથી આવતા કારણ કે ભ્રૂણની કેટલીક અધિચ્છદીય પેશી છે એ રુધિરને સીધું કોન્ટેકમાં આવવા દેતું નથી પણ દ્રવ્યોની દ્રવ્યો થાય છે માતાના રુધિરમાં રહેલા ઓક્સિજન માતાના રુધિરમાં રહેલું પોષક દ્રવ્યો એ ફિટસ એટલે કે ગર્ભના રુધિરમાં પ્રસરણ દ્વારા વહન પામે છે પણ રુધિર સીધું સંપર્કમાં આવતું નથી કેટલાક વાયરસ જો માતાને ચેપ લાગ્યો હોય દાખલા તરીકે એચઆઈવી વાયરસ છે તો એ પ્રસરણ પામી શકે છે અમુક બેક્ટેરિયા દાખલ થઈ શકે છે કેટલાક ડ્રગ્સ તમાકુ નિકોટીન દ્રવ્ય છે કેટલાક કેફીન દ્રવ્યો છે જે જો માતા સેવન કરે તો માતાના રુધિર દ્વારા વિકસતા ગર્ભની અંદર પણ એ દાખલ થઈ શકે અને બાળકનો વિકાસ થતો હોય ત્યાં એ તમાકુનું બંધાણી થાય કહેવાનો મતલબ એ છે કે આવા દ્રવ્યોની અવર જવર માતાના રુધિરમાંથી ગર્ભના રુધિરમાં થઈ શકે છે જરાયુ મારફતે પણ જરાયુ એટલે આટલો ભાગ છે ને જરાયુ છે આ ભ્રૂણ છે વિકસતો ભ્રૂણ સાથે સેના દ્વારા જોડાય છે તો જુઓ આ ગર્ભનાળ અંબેલીકલ કોડ દ્વારા સંગ્રહ અને ભ્રૂણની અંદર અને બાર પદાર્થોના સારી રીતે વધુ આ જરાયુ વા છે અને ગર્ભાશયની પેશી રચના છે અને આનું ગર્ભાશય ડેસીડીયા પ્રકારનું કહેવાય એટલા માટે પછી કહેવાય છે કે કારણ કે એ વિઘટિત થયેલી પેશીઓ છે ખાડા ખાડા ખાડાને રુધિરથી ભરાયેલી છે રુધિરથી લથબથ હોય ગર્ભાશય અને વિઘટિત રચના છે એટલે એને ડેસીડિયા કહેવાય હવે આ અંકુરો છે આ આ ગર્ભના અંકુરો છે અને એ માતાના ગર્ભાશયની જે વિઘટિત પેશીઓ છે એની અંદર દાખલ થઈ ગયું છે હવે આ વિઘટિત પેશીના રુધિરવાળા ઘટકો છે એ બધા દ્રવ્યો દ્રવ્યો છે ઓક્સિજન પોષક વધારે આ આ જો એમાંથી દ્રવ્યોની આપલે થાય છે અને એ બાળક સુધી પહોંચે અને એમાં સર્જાયેલા નકામા દ્રવ્યો છે માતાના રુધિરમાં થાય સમજો આમાં કેવી રીતે ઋણ ચૂકવી શકે હજી પેદા નથી થયા ત્યાં નકામો કચરો માના રુધિરમાં થયેલું છે અને ત્યાંથી યોગ્ય અને પ્યોર વસ્તુ એની પાસેથી લીધી છે આ જરાયુ આગળ જુએ જરાયુની બીજી એક અગત્યની વાત છે ગ્રંથિ તરીકે કામ કરે છે જરાયુ અંતઃસ્ત્રાવી પેશી તરીકે પણ વર્તે છે જરાયુમાંથી કેટલાક અંતસ્ત્રાવોનો સ્ત્રાવ થાય છે ક્યાં ક્યાં અંતસ્ત્રાવ હ્યુમન કોરિયોનિક ગોનેડોટ્રોપિન હોર્મોન હ્યુમન કોરિયોનિક કોરિયોન ગર્ભપોષક સ્તર અથવા ભ્રૂણ સ્તર અને એમાંથી એ જરાયુ દ્વારા સ્ત્રાવ થાય છે જે કેવો ગોનેડો ટ્રોપિન જાતીય અંગોને ને ઉતેજે છે તેવો સ્ત્રાવ એટલે હ્યુમન કોરિયન કોરિયોનિક ગોનેડો ટ્રોપિક હોર્મોન જે ઇસ્ટ્રોજન અને પ્રોજેસ્ટેરોનના સ્ત્રાવને વધારે છે પ્રેરે છે એવો એચસીજી પછી હ્યુમન પ્લેસેન્ટલ લેક્ટોજન હોર્મોન એટલે આ પણ જરાયુમાંથી લેક્ટોજન જે માતાની પ્રસૂતિ પછી દૂધના સ્ત્રાવ માટે એટલે સ્તન ગ્રંથિના વિકાસને પ્રેરે છે અને દૂધના નિર્માણની ક્રિયાને ઉતેજવા માટે જવાબદાર છે અને આ ઉપરાંત ઇસ્ટ્રોજન અને પ્રોજેસ્ટેરોન

આ અંતસ્ત્રાવો છે સ્ત્રીના મૂત્રમાં પણ જોવા મળે અથવા તો અંતસ્ત્રાવનું પ્રમાણ વધારે હોવાથી એમાં મૂત્રમાં એની હાજરી જોવા મળે ગર્ભસ્થાપન પછીના દસ થી પંદર દિવસે જે ટેસ્ટ કરવામાં આવે યુરિન ટેસ્ટ એમાં આ ટેસ્ટ કરવામાં આવે કોરિયોનિક ગોનેડોટ્રોપિક હોર્મોનની જો આની હાજરી હોય તો ગર્ભસ્થાપન થયું છે કારણ કે અહીંયા કોરિયોન બની ગયું છે કોરિયોન એટલે ગર્ભ સ્તર ભ્રૂણ પોષક સ્તર જઈ ગયું અને એના દ્વારા સ્ત્રાવ થયો જરાયુ મારફતે આંતસ્ત્રાવ સર જો આ એસીજી ની હાજરી હોય એટલે એનો મતલબ એવો થયો કે ગર્ભ સ્થાપન થયું છે તો જે ટેસ્ટ થાય છે બધી એ આ અંતઃસ્ત્રાવની ટેસ્ટ થાય છે આ ટેક્સ્ટબુક ની આકૃતિ છે શરૂઆતમાં તમે જો બધી આખે આખા આ વાતને મગજમાં રાખજો પછી આપણે આગલા ટોપિકમાં પોઈન્ટમાં સમજો આખા ગર્ભની ફરતે જરાયો અંકુરો નીકળ્યા છે ગર્ભાશય આખા ગર્ભ ફરતી બાજુએ છેલ્લે બાકીના બધા અંકુરકો વિઘટિત થઈને આટલામાં જ રહેશે અને એ જરાયુ મારફતે અંતઃસ્ત્રાવનો સ્ત્રાવ થાય ગોનેડોટ્રોપિક કોરિયોનિક હોર્મોન પ્લેસેન્ટલ લેક્ટોજન ઇસ્ટ્રોજન પ્રોજેસ્ટેરોન વગેરે ત્યાર પછી હવે ગર્ભાવસ્થાના અંત ભાગમાં अंडपिંડ દ્વારા રિલેક્સિન કેવા અંતસ્ત્રાવનો પણ સ્ત્રાવ થાય જો ગર્ભ સ્થાપન જરાયુ દરમિયાન આપણે ચાર અંતઃસ્ત્રાવ જોઈએ આ રિલેક્સિન અંતઃસ્ત્રાવ પ્રસૂતિ માટે જવાબદાર છે ગર્ભાશ ગર્ભાશયના મુખ અને યુનિમાર્ગને પોળો કરે બાળકના જન્મ માટે રિલેક્સિંગ રિલેક્સ આંતસ્ત્રાવ ક્યાંથી થાય છે અંડપિંડમાંથી સ્ત્રાવ થાય છે એક બાબત બહુ મસ્ત વાત કરી છે મગજમાં રાખજો એમસી માટે ખાસ અગત્યનું એ યાદ રાખવું જરૂર કે એસસીજી એચપીએલ અને રિલેક્સિંગ એ સ્ત્રીઓમાં ફક્ત ગર્ભાવસ્થા દરમિયાન જ સર્જાય છે એ ગર્ભધારણ થયું હોય ત્યારે જ જરાયું હોય ને ત્યારે જ એસસીજી એન એચપીએલ જેવા આંતસ્ત્રાવ છે અને રિલેક્સિન અન્નપિંડ માંથી સર્જાય અન્નપિંડ તો કઈ નહીં હોય પણ અન્નપિંડ માત્ર ને માત્ર પ્રસુતિ સમય દરમિયાન જ આ સર્જાવાનું છે અને એટલે હંમેશા અંતસ્ત્રાવો નથી સર્જાતા અંતસ્ત્રાવો માત્ર ગર્ભાવસ્થા દરમિયાન જ ઉત્પન્ન થતા હોય છે બીજી વાત કરીએ કે ગર્ભાવસ્થા દરમિયાન માતાના રુધિરમાં અન્ય અંતસ્ત્રાવ જેવા કે ઇસ્ટ્રોજન પ્રોજેસ્ટેરોન પછી જોજો કોર્ટિસોલ પ્રોલેક્ટિન અને થાઇરોક્સિન વગેરેનો સ્તર વધી જાય

એના ચયાપચય દરની જાળવણી માટે અને એના ચયા પચયમાં દર થાય એટલે માતાના ચયા પચયમાં ફેરફાર થાય અને આવા બધા અંતસ્ત્રના બદલાવને કારણે ગર્ભી અવસ્થા દરમિયાન માતાના શારીરિક રીતે ખૂબ ફેરફારો થાય દેહ ધાર્મિક રીતે ખૂબ ફેરફારો થાય જો હોમિટિંગ થાય અમુક પ્રકારની સ્મેલ જે રસોઈ બનાવતી હોય તો એની સ્મેલને એ નથી લઈ શકતા ઘણા બધા ફેરફારો થાય એ બધા અંતસ્ત્રાવી ફેરફારોને કારણે અંતસ્ત્રાવી બદલાવને કારણે એની અંદર ચયાપચય ફેરફારો થવાને કારણે પણ એ બધું શેના માટે જરૂરી છે ગર્ભની વૃદ્ધિ અને ગર્ભાવસ્થાની જાળવણી માટે આ બધા વધવું યોગ્ય પ્રમાણ ઘટવું તે જરૂરી છે એટલે એક બાબત અહીંયા ક્લિયર લે કે જરાયું પણ એક પ્રકારે અંતસ્ત્રાવી ગ્રંથિ છે પણ આપણે એને હંગામી અંતસ્ત્રાવી ગ્રંથિ તરીકે લઈ શકશું કારણ કે માત્ર ગર્ભાવસ્થા દરમિયાન જોવા મળે છે અને ગર્ભસ્થાપન બાદ તરત જ અંતકો એટલે આપણે વાત કરો યાદ કરો ગર્ભકોષ્ઠ કોથળીમાં આંતરિક કોષ સમૂહ તે બાહ્ય ગર્ભસ્તર તરીકે ઓળખાતા અને અંતઃ ગર્ભસ્તર તરીકે ઓળખાતા સ્તર અને બે ની વચ્ચે ગર્ભસ્તરમાં વિભેદન હવે જો આ ગર્ભકોષ્ઠ કોથળી છે એમાંથી આ ગર્ભપોષક સ્તર આંતરિક કોષ સમૂહ આંતરિક કોષ સમૂહ ધીમે 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 એ આમથી આમ એની ફેર ગોઠવણી થશે અને એમ કરતાં કરતાં આખું સ્તર બને જો આ એ આંતરિકોષ સમૂહમાંથી પહેલાં તકતી બનશે જેને ભ્રૂણીય તકતી કહેવાય એ પાર્ટ આપણી ટેક્સમાં નથી આવતું એ ત્યાર પછી એનું અંતર્વલન થશે અને ધીમે ધીમે અંત અને બાહ્ય ગર્ભસ્તર સૌથી પહેલાં ગર્ભસ્તર સર્જાય પછી બાહ્ય ગર્ભસ્તર સર્જે અહીંથી આમ અંદર તરફ અંતર્વલન થયું આ ગર્ભસ્તર છે અને એની બહારની તરફ જે સ્તર બનશે અહીંયાથી એ બાહ્ય ગર્ભસ્તર છે અને આ બે ગર્ભસ્તર સર્જાઈ જાય પછી મધ્ય ગર્ભસ્તર છે

બાહ્ય ગર્ભસ્થ આમાંથી આખું શરીર બન્યું છે આમ આખું લાંબુ કરો એટલે આંતેડું અંત ગર્ભસ્તરમાંથી માંથી ભૂંગળું મુખ દ્વાર થી મળદ્વાર સુધી મધ્ય ગર્ભસ્તરમાંથી શરીરના બાકીના અંગો અને સૌથી બહારનું આવરણ ઢાકી દીધું એ ત્વચા બાહ્ય ગર્ભસ્તર અને એક અગત્યની વાત એ છે કે ચેતાતંત્ર આખું બાહ્ય ગર્ભસ્તરમાંથી સર્જાય આમ ત્રણ ગર્ભસ્તર સર્જાય બાહ્ય ગર્ભસ્તર અંત ગર્ભસ્તર અને તેમની વચ્ચે મધ્ય ગર્ભસ્તર અને આખું શરીર આ ત્રણેય ગર્ભસ્તર માંથી શરીરના વિવિધ પેશી અને અંગોને નિર્માણ થાય છે બહુ સરસ વાત છે અહીં એ ઉલ્લેખ કરવો આવશ્યક છે સમૂહ સમૂહ એટલે જે આંતરિક કોષ એ કેટલાક એમાંથી સ્ટેમ સેલ તરીકે ઓળખાય છે સ્ટેમ સેલ અવિભેદિત કોષો અને જે બધી જ પેશીઓ અને અંગોના નિર્માણની ક્ષમતા ધરાવે અને સ્ટેમ સેલ એટલે અવિભેદિત છે એમાંથી કોઈ પણ અત્યારે સ્ટેમ સેલને સાચવવામાં આવે છે એમાંથી શરીરનો કોઈ પણ કોષ વિકસાવી શકાય છે બનાવી શકાય છે કોઈ પણ અંગનો ભાગ બનાવી શકાય છે કોષ બનાવી શકાય છે અને ગર્ભાવસ્થાના વિવિધ એના વિકાસની અવસ્થાઓ મહિનાઓના ગર્ભ વિકાસની મુખ્ય લાક્ષણિકતાઓ કઈ કઈ છે અને શું છે એની વાત કરીએ છીએ મનુષ્યની અંદર નવ મહિનાનો ગર્ભ વિકાસ છે આમ એવું કહેવામાં આવે કે ફલનની પ્રક્રિયા થઈ ગયા પછી ફલન પછી બસો ને છાસઠ દિવસ જો ફલન પછી વાત કરીએ તો બસો ને છાસઠ દિવસનો કાળ છે ઓકે તો પછી એને જો માસિક ચક્રની ગણતરી કરવામાં આવે તો છેલ્લા માસિક ચક્રના પ્રથમ દિવસથી ગણ ગણવા હોય તો બસો એંસી દિવસ થાય ફલન પછી કેટલા ફલન પછી કેટલામાં દિવસો કેટલા દિવસ થાય બસો છાસઠ પણ છેલ્લા માસિક ચક્રના પ્રથમ દિવસથી ગણતરી કરવામાં આવે તો બસો એંસી દિવસની ગણતરી કરવામાં અને ડૉક્ટર જે ડ્યુ ડેટ આપતા હોય આ કેલ્ક્યુલેશનને આધારે જ આપતા હોય છે પછી આવું કીધું છે આ તમારા માટે છે પ્રશ્ન તો તમને ખબર આપણે લઈ જ લઈએ છીએ ગોતવાનું છે તમારે કૂતરા હાથી બિલાડીઓની ગર્ભાવસ્થા કેટલા મહિના છે અને એ તમારે ગોતીને પછી જવાબ આપવાના છે હવે આપણે ગર્ભાવસ્થાના એક એક મહિના સુધી બહુ ડિટેલમાં કેરેક્ટર નથી આપ્યા ફટાફટ જોઈ નાખીએ એક મહિનાના ગર્ભાવસ્થા દરમિયાન ભ્રૂણનું નિર્માણ થઈ જાય અને જો ડોક્ટર એને સાંભળવાનો પ્રયત્ન કરે સ્ટેથોસ્કોપની મદદથી તો વિકસતા ભ્રૂણના હૃદયના ધબકારા છે એ સાંભળી શકાય છે અને એક મહિનાનો ગર્ભ વિકાસ આ પ્રકારે કંઈક હોય અહીંયા તમે જો આ ગર્ભ વિકાસને સોનોગ્રાફી અથવા તો એના દ્વારા જોવામાં આવે હાઈટેક દ્વારા તો અહીંયા તમને હૃદય ધબકતું સ્પષ્ટ રીતે જોવા મળે જોઈ શકાય છે અને જો કીધું છે આપણને વૃદ્ધિ પામતા ગર્ભની પ્રથમ નિશાની સ્ટેથોસ્કોપ દ્વારા હૃદયનો અવાજ ધ્યાનથી સાંભળી શકાય છે અને બીજા મહિનાના અંતમાં ઉપાંગો અને આંગળીઓનો વિકાસ થાય છે ઉપાંગો બનવાના શરૂ થઈ ગયા અગ્ર ઉપાંગ પશ્ચિમ ઉપાંગ આંગળીઓ ધીમે ધીમે બનવાની શરૂ થશે અને ત્રણેક મહિના બાર અઠવાડિયાને અંતે ત્રણ મહિના પછી મોટા ભાગના મુખ્ય અંગતંત્ર આખી સિસ્ટમ જનરેટ થઈ ગઈ હોય એટલે ઉપાંગો બાહ્ય જનના અંગો વગેરે ભાગો વિકસેલા જોવા મળે છે ગર્ભનું પ્રથમ હલન ચલન અને માથા ઉપર વાળ આવી રચનાઓ સામાન્ય રીતે પાંચ થી છ મહિના દરમિયાન તમને જોવા મળે એટલે અહીંયા એ એ રૂવાટીનો ભાગ સ્પષ્ટ દેખાતો નથી શરૂઆતમાં સ્કિન ને એ ટ્રાન્સપરન્ટ હોય પણ નિર્માણ થઈ ગયું હોય પણ તમે જુઓ ને તો આખે આખા ગર્ભની અંદર રુધિર સ્પષ્ટ ક્લિયર ચિત્ર દેખાતું હોય ટ્રાન્સપરન્ટ હોય પણ જેમ જેમ રૂવાટીનો વિકાસ થતો જશે તેની અપારદર્શક થતું જશે અને એટલે આપણને રોવાટી કે એ ભાગ આમાં ક્યાંય ગર્ભની અંદર તમે જોશો ત્યારે દેખાય નહીં પણ એની શરૂઆત થઈ ગઈ એની વૃદ્ધિ અને વિકાસની શરૂઆત થઈ ગઈ અને ચોવીસ અઠવાડિયા બાદ એટલે કે બીજા ત્રણ મહિના એને સેકન્ડ ટ્રાઇમેસ્ટર કહેવાય ત્યારે શરીર સૂક્ષ્મ વાળથી ઘેરાય છે એનો મતલબ એવો સમજવાનો કે હવે ત્વચા અપારદર્શક બનતી જાય છે આંખના પોપચા છે એ પહેલાં આમ આખું પેક હોય પછી વચ્ચે આમ તિરાડ પડતી દેખાય પોપચા અલગ થાય અને ધીમે ધીમે પાપણોનું નિર્માણ થાય તમે જુઓ અહીંયા આખું સળંગ છે અહીંયા ધીમે વચ્ચે કટ પડતી દેખાય અને અહીંયા પાપણ વાળ જેવી રચનાનું નિર્માણ થાય અને ગર્ભાવસ્થાના નવ મહિના બાદ ગર્ભ છે એ સંપૂર્ણ વિકસિત થાય અને પ્રસુતિ માટે તૈયાર થાય હવે એને બહાર આવવાની ઉતાવળ છે આમ સંપૂર્ણ ગર્ભ વિકાસની પ્રક્રિયા થાય અને નવ મહિના પછી પરિપક્વ ગર્ભ જો પરિપક્વ ગર્ભ એ શબ્દ બોલો તો આ પરિપક્વ ગર્ભ છે એ એ સામાન્ય રીતે ગર્ભાશયની બહાર એ પ્રક્રિયાને પ્રસૂતિ કહેવામાં આવે છે તો મિત્રો આ વિડીયોમાં આપણે અહીંયા સુધી રાખશું નેક્સ્ટ વિડીયોમાં પ્રસૂતિ અને એના વિશેની વાત કરશું થેન્ક યુ